के शांति राख जो तो प्रोग्राम थसे नहीं तो धाबर को सू क्या भाई बन બગડી ગયું છે કઈક ફોન માં રિપેર કરવા આપવાનો છે એટલે મોટા ભાગના લોકોને પ્રેમ સ્કૂલ માં જ થતો હોય છે અને આ તો દેવાનો બાળપણનો પ્રેમ હતો એના ત્રણ સ્કૂલ બદલી ત્રણ વાર નપાસ તો ત્યારે જ એને સેમ ક્લાસમાં ભેગા થયા હવે કેરિયર જ દાવ પર લગાડી દીધું હોય તો વચ્ચે કોઈ પણ લંગસ્યા ન ખાવે તો પછી વાઘ વાઘ લોહીની ધાર બે લાખ સાઈઠ હશે શું બોલો છો તમે ભાન ભાન છો અરે સોરી યાર મારે એકાઉન્ટન્ટ બહાર ગયો છે બિલ ને બિલ બધું મારે મોકલવાનું હોય છે ને એટલે અત્યારે હાલ થોડીક માથાકૂટ બહુ છે સોરી હા અરે એમાં ટેન્શન શું લો છો માય બિલબુક એપ થી કરી નાખો યાર બધું એ શું છે માય બિલબુક ઇન્ડિયા ની નંબર 1 જીએસટી બિલિંગ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર છે એ તો ડેસ્કટોપ માં તો છે જ પણ હવે તમે એન્ડ્રોઇડ ફોન થી પણ કરી શકો છો પણ મારે જીએસટી નોન જીએસટી બિલ બી કાઢવાના હોય છે એ બધું એમાં થઈ જશે અને હવે ડાયરેક્ટ તમે WhatsApp થી કસ્ટમર ને શેર પણ કરી શકો છો અને આ દરેક બિઝનેસ ટ્રાન્ઝેક્શન નો રેકોર્ડ પણ રાખશે જેમ કે સેલ્સ પરચેસીસ કોટેશન્સ કેશ એન્ડ બેંક ટ્રાન્ઝેક્શન્સ અને જો કસ્ટમર ને ઓટોમેટિકલી પેમેન્ટ રિમાઇન્ડર મોકલી દેશે અને UPI થ્રુ પેમેન્ટ પણ ફાસ્ટ કલેક્ટ થઈ જશે પણ આમાં સેફટી તો છે ને પહેલા અરે 100% સિક્યોર છે અને ISO સર્ટિફાઈડ છે ડેટા પ્રોટેક્ટ પણ રાખે છે અને ડેટા નો બેકઅપ પણ રાખે છે પણ આપણને ઇંગ્લિશ બહુ ફાવતું નથી યાર અરે તો હિન્દી ગુજરાતી ને તમિલ માં પણ અવેલેબલ છે 24/7 કસ્ટમર સપોર્ટ કઈ પણ ક્વેરી હોય તમારી ભાષામાં એનું સીધું સોલ્યુશન 50 લાખ થી પણ વધારે લોકો આ એપ યુઝ કરે છે પ્લસ સ્ટોક મેનેજમેન્ટ અને બિઝનેસ રિલેશનશિપ ઇમ્પ્રુવ કરવાના પણ ફીચર્સ છે એમાં હાલ જ ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં છે યાર ઓકે ઓકે થેન્ક યુ હા હવે બોલો અને કેટલા જે બોલ દો પ્રેમ થી બોલ દેડો ફટાફટ બર્થડે છે આજે મારો એલા 160 ઓકે થેન્ક યુ બર્થડે છે આજે મારો હેપી બર્થડે હા તો આજ જોઈતો તો ક્યાર નો યાર તમે ભી તારો ફોલ્ટ નથી તું રિગ્રેટ ના કરીશ બહુ દુખતું હશે ના મજા આવે છે રોજ થવું જોઈએ હાસ તો દુખતું જ હોય ને તો ના આઈએ સ્કૂલ ઘરે રહીએ અરે પણ ઘરમાં મને બહુ એકલું એકલું ફીલ થતું હતું અને અહીંયા મને સારું ફીલ થાય છે મારા લીધે હા પણ મને એક્ઝામનું બહુ ટેન્શન થાય છે ડૉક્ટરે કીધું છે કે 1.5 મહિના સુધી આ રાખવું પડશે અને 15 દિવસમાં તો એક્ઝામ છે હું શું કરીશ પેપરમાં શું લખીશ એક્ઝામનું ટેન્શન ના લે હું જોઈ લઈશ સારું છે ક્લાસમાં જે બાકી જીગર સર જોઈ જશે તો ખીજાશે એ શું જોવાનું એ બીજાને જોવામાં ઊંચો આવે તો કંઈક બોલશે
જાનવી મેડમ, સેના માટે મારી બર્થડે છો આજે? અરે હેપી બર્થડે સર. થેન્ક યુ. સ્કૂલ પછી શું કરો છો? કઈ નહીં, ઘરે જ જવાનું હતું, ફ્રી જ છું. તો પછી વેટ કરજો ને, કામ છે, મળીએ પછી. ઓકે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. કઈ નહીં, બેસી જા બેટા, બેસી જા. તો મિત્રો, આજે મારો જન્મદિવસ છે. બધું મળશે. થેન્ક યુ સો મચ. તો દર વર્ષે મારા જન્મદિવસે હું મારા ટ્યુશનના વિદ્યાર્થીઓને વન ડે પિકનિક પર લઈ જઉં છું. અંકિતને ખબર જ હશે, આપણે 3 વર્ષથી અમારા ટ્યુશનમાં જ છે, ખબર છે? એટલે તો વધારે નંબર આવે. હું આ વખતે વિચારું છું કે ક્લાસના વિદ્યાર્થીઓને બી લઈ જઉં વન ડે પિકનિક પર. એમાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, બેરામુંગા સ્કૂલમાં જઈને હું થોડું ઘણું મારથી બનતું ડોનેટ કરું છું અને એમની સાથે હું સમય પસાર કરું છું. કારણ કે એકબીજાને મદદરૂપ થવું એ જ સાચી માણસાઈ છે. વાત સાચી કે ખોટી ભાઈ? તો કોણ કોણ આવશે મારી જોડે? આના પછી હું એડવેન્ચર પાર્કમાં પણ લઈ જવાનો છું. ચલ ને, આપણે બી જઈએ, મજા આવશે અને તને સારું બી ફીલ થશે. પાછા આવો, મારા આના ગલકા લેવાના ને ત્યાં જઈને. યાર બોર થવાય છે, ચલો ને અંતાક્ષરી રમીએ. અરે જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે અંતાક્ષરી રમીએ. રુક જા જૂના Thank you.
આવી બેટા, શું કામ તું મને આવી હાલતમાં જોવા આવી બેટા? આ એવા આશ્રિતોનું ઘર છે ને કે જે પોતાના ઘરમાં જ મહેમાન છે. તું તું આવી હાલતમાં મને જોવા શું કામ આવી? જ્યારે દીકરાઓ થાળી ભરીને ખાવા નથી આપી શકતા ત્યારે અહીંયા મૂકી જાય છે, અને મર્યા પછી બે ચમચી કાગવાસના નામે યાદ કરાવે છે કે એક દિવસ અમારી થાળી તમને ભારે પડી હતી. આ દરેક મહેમાન નું પોતાનું ઘર છે. આ એવી જગ્યા છે ને જ્યાં કોઈનું કશું જ નથી, પણ બધા પોતાના સ્વમાન સાથે જીવે છે. જે સ્વમાન, જે ઇજ્જત, જે હું, જે લાગણી, એ લોકોને એમના ઘરમાં નથી મળતી. એ અહીંયા બીજા આપે છે. એક ખોબો પ્રેમ પામવા માટે લોકો અહીંયા જીવે છે. આ જિંદગીનો એવો પડાવ છે ને દીકરા, જેની શરૂઆત છે કે હવે પૂરો થવાનો છે. સ્વભાવ ચીડિયો થઈ જાય છે. માણસ પોતાની વાત મનાવવા માટે ક્યારેક ગુસ્સે થઈ જાય છે, ક્યારેક રીસાઈ જાય છે, ક્યારેક અબોલા કરે છે, ક્યારેક લાટુડા પાટુડા વેડા કરે છે. કેમ એને કઈ લેવું નથી હોતું? આ તો અમારી જિંદગી છોડવાનો સમય છે. ઘડી બે ઘડીના મહેમાન, પણ થોડી ખૂબ ને પ્રેમ માટે વધારે લાગણી સીડ ને ચીડચીડિયા થઈ જઈએ છે. આશ્રમ જે આત્માને શ્રમ આપે ને આત્માને આરામ આપે એ આશ્રમ, વૃદ્ધોનો આશ્રમ છેલ્લું ઘર, જ્યાં અમને કોઈ મેણા ટોણા નથી મારતું, જ્યાં કોઈને કોઈને ખવડાવવાનો દેખાડો નથી, જ્યાં કોઈ મિલકત પણ સહી નથી કરવાની, જ્યાં કશું નથી. વાલી મારી દાદી, ઓ કણજ કેરી દાદી, ઓ વાલી મારી દાદી, ઓ કણજ કેરી દાદી, અહીંયા ના હેત વાળી, ઓ વાલી મારી દાદી, અહીંયા ના હેત વાળી, ઓ વાલી મારી દાદી, ઓ વાલી મારી દાદી, નીકળવાથી રહ્યો તો મેં પ્રિન્સિપલ સાથે વાત કરી, પણ એમને પાસ થવા એવું તો છે નહીં. મેં રિક્વેસ્ટ પણ કરી પણ કઈ મેળ ખાયો નથી. તો મેં એક રસ્તો કાઢ્યો છે તારા માટે. વિજય, આમ આવ બેટા.
આપણે આ તમારો જુનિયર છે અને આ તમારા માટે એક્ઝામમાં લખશે. વિજય, તારે આના માટે લખવાનું છે એક્ઝામ. ઓકે, डाउनलोड करो माय बिल बुक फॉर कम्प्लीट बिलिंग एंड अकाउंटिंग सॉल्यूशन. लिंक इज इन द डिस्क्रिप्शन. मलिए नया वीडियो साथे डिस्क्रिप्शन. सोड़ी बे, सोड़ी बे.